નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હર્ષિત ગજેરા. આજે આપણે વાત કરીશું સોયાબીનની નવીનતમ સંશોધિત જાત અલનીનોની. સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક કેરેક્ટર જોતા જઈએ અને સરખામણી કરીશું ફૂલે સંગમ અને જેએસ 335. આપ સૌ જાણો છો એ પ્રમાણે ફૂલે સંગમ ગયા વર્ષે ખૂબ સારું ઉત્પાદન આપ્યું અને ખૂબ સારા બજાર ભાવ પણ મળ્યા છે. જેએસ 335 જે રેગ્યુલર વેરાયટી આપણે વર્ષોથી વાવતા હતા, તો જાણીએ કે આ નવીનતમ સંશોધિત જાતની કઈ ખાસિયત છે જેના કારણે ફૂલે સંગમ અને 335 કરતા ઉભરી આવે છે. સૌપ્રથમ જોઈએ કે ફૂલનો રંગ કેવો હોય છે. રેગ્યુલર અત્યાર સુધી બધા ખેડૂતોએ જાંબલી એટલે કે રીંગણી રંગના ફૂલવાળી સોયાબીનની જાત જોઈ છે, તો અલનીનોનો સફેદ રંગના ફૂલ આવે છે, સફેદ ફૂલવાળી વેરાયટી છે. પછી પાકવાના દિવસો જોઈએ તો ફૂલે સંગમના 105 થી 110 દિવસ છે, જેએસ 335ના 95 થી 100 દિવસ છે, અલનીનોના 91 થી 110 દિવસ છે. 20 દિવસ જેવો ગેપ છે. તો આપને એમ થતું છે કે 20 દિવસના ફેરે કોઈ વેરાયટી કઈ રીતે પાકી શકે? તો વધારે વરસાદ હોય તો 110 દિવસમાં પાકી અને સારું ઉત્પાદન આપે અલનીનો વેરાયટી, અને માનો કે ઓછો અથવા તો સરેરાશ ઓછો વરસાદ હોય તો 90 દિવસમાં પાકી જાય, વેલી વળી જાય અને સરેરાશ બીજી વેરાયટી કરતા સારું ઉત્પાદન આપે. ખાતર સામે ઉત્પાદનની સરખામણી કરીએ તો અલનીનો છે એ વધુ ખાતર આપીએ તો વધુ ઉત્પાદન મળે, કેમ કે સોયાબીન એવો પાક છે વધુ ખાતર ઉપાડતો, વધુ ન્યુટ્રિશન અપટેક કરે જમીનમાંથી, તો વધુ ખાતર આપીએ તો વધુ ઉત્પાદન મળે. ફૂલે સંગમમાં વધુ ખાતર આપીએ તો સામાન્ય સારી વૃદ્ધિ જોવા મળે, અને જે 335 એવી વેરાયટી છે કે જે વધુ ખાતર આપીએ તો એ પણ ખાસ ફાયદો થતો નથી. ટોબેકો મોઝેઇક વાયરસ પીળા પડવા સામે અલનીનો વેરાયટી છે એ પ્રતિકારક છે, ફૂલે સંગમ મધ્યમ પ્રતિકારક છે, જ્યારે જેએસ 335 છે એ અપ્રતિકારક છે. પછી એક રોગ સામાન્ય રીતે આવતો જ હોય છે દરેક સોયાબીનમાં, થર્ડ કોળી ખાનારી ઈળ હોય છે, જે આનું ફૂદું હોય છે એ જમીનમાં ઈંડું મૂકી થડની નજીક અને એની ઈળ છે એ થડમાં પ્રવેશી અને થડની અંદરનો જે મસાલો હોય છે એ ખાય છે અને મોટી થાય છે, જેના કારણે છોડને પોષણ અને પાણી મળવાનું બંધ થાય છે, તેના કારણે છોડ સુકાઈ જાય છે, લીલો સુકાઈ જાય છે. તો અલનીનો છે એ વધુ પ્રતિકારક છે, એટલે કે રોગ આવવાની શક્યતા, આ થડ કોરી ખાનારી ઈળ આવવાની શક્યતા સાવ નહિવત છે. જ્યારે ફૂલે સંગમ છે એ અપ્રતિકારક છે, એમાં ઘણી જગ્યાએ વાતાવરણના કારણે જ્યારે વાતાવરણ ખરાબ હતું ગયા વર્ષે આ રોગ આ જીવાત આપણે થડ ખોરી ખાનારી ઈયર જોવા મળી હતી. પછી જે 335 છે એ મધ્યમ પ્રતિકારક છે. બીજી વાર ફૂલ આવવાની સંભાવના, એટલે કે ઘણી વાર વરસાદ હોય કે વાવાઝોડું હોય તો ફૂલ ખરી જતા હોય છે, ત્યાર પછી ફૂલ આવવાની સંભાવના કેવી હોય છે? તો અલનીનોમાં છે એ ફૂલ ખરી જાય તો 8 દિવસમાં ફૂલ આવવાની સંભાવના છે, અને પહેલા આવ્યા હોય એની કરતા બમણી સંખ્યામાં ફૂલ આવવાની ક્ષમતા છે. ફૂલે સંગમમાં વરસાદ અથવા તો રોગ જીવાતના કારણે ફૂલ ખરી જાય તો ફૂલ આવવાની સંભાવના થોડી ઘણી રહે છે, જ્યારે જેએસ 335માં વરસાદ અથવા તો રોગના કારણે ખરી જાય, રોગ જીવાતના કારણે ફૂલ ખરી જાય તો આવવાની સંભાવના બિલકુલ નહીવત છે. તો આ એક પ્લસ વાતાવરણ પ્લસ પોઈન્ટ છે, વાતાવરણના કારણે અથવા તો કોઈ રોગ જીવાતના કારણે ઘણીવાર એવું થતું હોય છે કે ફૂલ ખરી જાય તો 8 દિવસમાં અલનીનો છે એ બમણા જેવા સંખ્યામાં આપણે ફૂલ આપે છે, તેથી આપણે સરેરાશ ઉત્પાદન સારું મળી રહે. વહેલું વાવેતર કરવાથી ઉત્પાદનમાં ત્રણેય વેરાયટીમાં કઈ કઈ રીતે ફેરફાર થાય? જો 15 જૂન પહેલા આપણે અલનીનોનું વાવેતર કરી દઈએ એડવાન્સમાં ઓરવીને તો 20% જેવો ઉત્પાદનમાં વધારો થાય, જેની સાપેક્ષમાં ફૂલે સંગમમાં 15 જૂન પહેલા વાવેતર કરવાથી 5% જેવો ફેરફાર થાય, જ્યારે જે 335માં 1-2% જેવું ઉત્પાદનમાં વધારો થાય છે. ગેરુના રોગ સામે સહનશીલતા જોઈએ તો અલનીનો છે એ ગેરુના રોગ સામે વધુ સહનશીલ છે, વધુ પ્રતિકારક છે. ફૂલે સંગમ છે એ ખૂબ ઓછી સહનશીલ છે, જ્યારે જેએસ 335 છે એ ગેરુના રોગ સામે બિલકુલ સહનશીલ નથી. વરસાદ સામે ટકી રહેવાની ક્ષમતા જોઈએ તો અલનીનો છે એ વધુ વરસાદ સામે સહનશીલ છે, ફૂલે સંગમ છે એ વરસાદ સામે સહનશીલ પરંતુ રોગ આવવાની સંભાવના રહે છે, અને જેએસ 335 છે એ વરસાદ સામે સહનશીલ બિલકુલ નથી. પછી શીંગો ખરવાનો પ્રશ્ન આપણે વધારે આવતો હોય છે, પાકી ગયા પછી શીંગો ખરવાનો અને દાણા ખરવાનો પ્રશ્ન આવતો હોય છે. જો પાકી ગયા પછી પાકમાં વરસાદ થાય તો અલનીનો વેરાયટી એવી છે કે 10-15 દિવસ સુધી શીંગો ખરતી નથી, દાણા ખરતા નથી. ફૂલે સંગમમાં છે એ
થોડા ઘણા અંશે એ 7 દિવસ સુધી ખમી શકાય. જયારે ધ્યેય 335 છે એ 1-2 દિવસમાં શીંગો ખરવાનો અને તૂટવાનો પ્રશ્ન જોવા મળે છે. એટલે પાકી ગયા પછી છેડ સુધી મોલ સારો હોય, પણ જો આ એક નુકસાન થાય, માનો કે વરસાદ આવે તો આ બે વેરાયટીમાં નુકસાનનો સંભાવના વધી જાય છે, નુકસાનની સંભાવના વધી જાય છે. જ્યારે અનલીનો વેરાયટી એવી છે કે માનો કે પાક્યા પછી પણ વરસાદ થાય તો શીંગો છે એ ચોંટેલી રહે છે, ખરતી નથી, દાણા ખરતા નથી, શીંગો ફાટવાનો પ્રશ્ન ઓછો રહે છે. પછી દાણા જોઈએ તો દાણાની સાઇઝ છે એ ફૂલે સંગમ અને અલ્લીનોની સેમ જેવી હોય છે, જ્યારે જે 335ની નાની હોય છે. અલ્લીનો દાણો પીળો ચળકાટવાળો અને બોલ્ડ હોય છે, જેથી બજાર ભાવ ફૂલે સંગમની જેમ જ આપણે ખબર જ છે સારા મળે છે, જ્યારે જે 335 છે એ રેગ્યુલર બજાર ભાવ મળે. રુવાટીની વાત કરીએ તો 3-3 વેરાયટી રુવાટી વગરની વેરાયટી છે. પછી બીજદરનો વાત કરીએ 16 ગુઠ્ઠાના વિગે તો સૌથી ઓછો બીજદર ફૂલે સંગમનો 8-10 કિલો, પછી અલ્લીનો 10-12 કિલો પ્રતિ વીઘા, અને જે 335 છે એ 10-15 કિલો પ્રતિ વીઘા વાવેતર કરવાનું થાય આપણે 16 ગુઠ્ઠાના વિગે. વાવેતર અંતર જોઈએ તો બે હાર વચ્ચે અલ્લીનોનું 18 ઇંચ જેવું રાખવું, જ્યારે ફૂલે સંગમનું 18-24 ઇંચ અને જે 335 છે એ 12-24 ઇંચ જેવું રાખવું. વાવેતર અંતર બે છોડ વચ્ચે જોઈએ તો અલ્લીનોનું 2 ઇંચ જેવું રાખવું જોઈએ, બે દાણા વચ્ચે રોટરમાં પડે એ રીતે. પછી ફૂલે સંગમનું 2-4 ઇંચ જેવું અને જે 335નું 2-3 ઇંચે આપણે રાખી શકીએ. હાર્વેસ્ટર માટે અનુકૂળતા જોઈએ તો સૌથી વધારે અનુકૂળ અલ્લીનો વેરાયટી છે, ત્યાર પછી ફૂલે સંગમ પણ હાર્વેસ્ટર માટે અનુકૂળ છે. જે 335 છે એ વધુ અનુકૂળ છે. છોડની ઊંચાઈ જોઈએ તો અલ્લીનો હે સૌથી ઊંચા થાય છે, ત્યાર પછી ફૂલે સંગમની હાઇટ જોવા મળે છે, અને જે 335ની હાઇટ છે એ મધ્યમ જોવા મળે છે. શીંગોની સંખ્યા જોઈએ તો અલ્લીનો છે એ ગુચ્છામાં શીંગો હોય છે, જ્યારે ફૂલે સંગમમાં થડ અને પેટા ડાળોમાં પણ શીંગો જોવા મળે છે. એટલે શીંગ અને જે 335માં રેગ્યુલર આપણે જોઈએ છે એ રીતે. અને છોડનો બાહ્ય દેખાવ જોઈએ તો અલ્લીનો છે એ મધ્યમ ફૂટવાળી વેરાયટી છે, અને ફૂલે સંગમ છે એ વધુ ફૂટવાળી વેરાયટી છે, એટલે કે એની ફૂટમાં શીંગો જોવા મળશે, જ્યારે જે 335 છે એ સોટિયા ટાઈપથી મધ્યમ ફૂટ જોવા મળે, ક્યાંક ક્યાંક જગ્યાએ ફૂટ જોવા મળે, ક્યાંક જગ્યાએ સોટિયા જેવી થાય છે. આ 3-3 વેરાયટી અલ્લીનો ફૂલે સંગમ અને જે 335ની સરખામણી કરીએ તો તમને ખ્યાલ આવ્યો જશે કે કઈ વેરાયટી આપણે વાતાવરણને અનુલક્ષીને પસંદ કરવી જોઈએ અને કઈ વેરાયટીમાં સરેરાશ, એટલે કે આમ જોઈએ ને તો બિલકુલ ચિંતા કર્યા વગર આપણે સરેરાશ સારું ઉત્પાદન મળી રહે એ અલ્લીનો વેરાયટી છે. કેમ કે વધારે વરસાદ હોય તોય પણ વાંધો ન આવે, તોય સારું ઉત્પાદન મળે, ઓછો વરસાદ હોય તો પણ સારું ઉત્પાદન મળે. જ્યારે ફૂલે સંગમમાં કેવું છે, બધું પ્રોપર વાતાવરણ હોય, માફક વાતાવરણ હોય તો વધુમાં વધુ ઉત્પાદન ફૂલે સંગમનું મળે, અને જે 335 છે એ રેગ્યુલર વેરાયટી છે. તો આવી જ આપણે નવી નવી ખેતીની માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરો અને લાઇક કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.